નમસ્કાર દર્શક મિત્રો અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખ્યાલ છે તે પ્રમાણે અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ અને એવી અંતરંગ વાતો કે જે વાત જાણવાની સાંભળવાની આપને પણ ઈચ્છા હોય છે ને અમને પણ દર્શક મિત્રો આજે એવો વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ કહી શકાય કે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી લોકો વસે છે તે લોકો કદાચ આ નામથી બિલકુલ પરિચિત હશે હું કોઈ પણ જાતની બીજી ઓળખાણ આપ્યા વગર સીધો જ ઇન્ટ્રોડ્યુસ કરું છું સ્વર કિન્નરી અને કોકિલ કંઠી કહે છે પરંતુ કોકિલ કંઠી નહી કહું કારણ કે કોકિલ એટલે કે કોયલ હોય છે તે ક્યાંક રંગે શ્યામ હોય છે પરંતુ સ્વર કિન્નરી કહીશ ફરીદા મીર હાજર છે મારા કાર્યક્રમમાં ફરીદા આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સૌથી પહેલા તો એક સુમધુર અવાજ આપની પાસે છે આપના અવાજના લાખો કરોડો લોકો ચાહક છે ફરીદા મીરને ગાવાનો શોખ બહુ ટ્રેડિશનલ ભંગાર સવાલ કહેવાય કે ગાવાનો શોખ ક્યાંથી શરૂ થયો ગાવાનો શોખ મને શરૂ થયો એમને 16 વર્ષ થયા આમ તો બચપનથી જ મને શોખ હતો કેમ કે હું મીર ફેમિલીમાંથી આવું છું મીર કુટુંબમાંથી મીર એટલે એમના બ્લડમાં હોય કલા અને ગળું તો ઈશ્વરે મને આપ્યું હતું પણ મારા પપ્પા કલાકાર છે સારા સહિનય છે મારા બંને ભાઈઓ ચાંદ અને સૂરજ સારા ઢોલ ઉપર સંગત કરે છે જે બંને કલ્યાણજી પ્રોગ્રામો આપતા અને હાથ નીચે તૈયાર થયેલા બંને ભાઈઓ સાથ સહકાર આપ્યો છે એટલો બધો મને શોખ હતો ત્યારથી કે સાધના સરગમજી અલકા યાજ્ઞિકજી કલ્યાણજી ભાઈના શોમાં જયારે હતા ત્યારે હું જતી એમની સાથે મારા પપ્પાની સાથે હું આમ જોતી કે મારે બી સિંગર બનવું છે આપ્યું સોળ વર્ષથી આપને ઈચ્છા તો હતી અને હું એવી કોઈ જ કે કલ્યાણજી આનંદજી સાથે ફિલ્મી સંગીત હતું ફરીદા મીરે પોતાની ઓળખ બનાવી એક આખી લોકસંગીતની અને એમાં ખાસ કરીને ભજન અને ધાર્મિક ગીતો કે જેની અંદર ગુજરાતમાં ડાયરાના સ્વરૂપે આ બધા ધાર્મિક ગીતો રજૂ થતા હોય છે ડાયરાનો શોખ

અને મેં સોંગ ગાયું તું સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ જે સાધનાજી નું ફર્સ્ટ સોંગ હતું અને તો એ સોંગ મને બહુ ગમતું હતું તો મેં કીધું ભાઈ મને બીજું કઈ આવડતું નથી પણ આ સોંગ આવડે છે કલ્યાણજી ભાઈ મજાકમાં એવું કીધું કે ચલો એન્જોય કરીએ તું એક સોંગ ગા મેં કીધું તબલા વગર ને તાલ વગર મજા ના આવે તો કે હું ટીપાઈ વગાડું છું એમને ટીપાઈ સાથે મને તાલ આપ્યો અને એ સોંગ મેં ગાયું એમને એમ કીધું તમારી છોકરી ખૂબ જ સુંદર કલાકાર બનશે જો તમે એમને આગળ વધારશો તો મારા ફાધર એવું કીધું તો મારા પપ્પા એવું કીધું નહીં નહીં અમારા સમાજમાં અમારી દીકરીઓ બહાર ના જાય એટલે એ સમયે ત્યાં કીધું અને પપ્પા ના પાડી હતી મારા પપ્પાએ એવું કીધું કે અમારી અમારી દીકરીઓ બહાર ના જાય કેમ કે અમારો એટલી બધી મર્યાદા હોય કે અમારો ભાઈ હોય એમની સામે બી અમારે દુપટ્ટો રાખીને બેસવું પડે કેમ કે હું મૂળ પોરબંદર છું એ દરમિયાન કલ્યાણજીભાઈ ઓકે એ એન્જોય કરી લીધી પછી મારા પપ્પા ને એવું થયું કે નહીં મારી છોકરી હિન્દી ફિલ્મો ની અંદર ગાય એમનું ગડું છે પણ હિન્દી ફિલ્મો ની અંદર ગાય તો વધુ સારું ઠીક છે એ વાતને એમને લીધી કે જયારે પણ એવું મોકો મળશે તો એમને ગવડાવીશ એ દરમિયાન ઘેર ગયા અમે લોકો એક રામાપી નું મંદિર છે જે રણુજા કાલાવડ કાલાવડ પાસે મિની રણુજા નાનું રણુજા કહેવાય છે ત્યાં મારા મામા નો છોકરો મને લઈ ગયો કે તું બહુ અપસેટ છો ઘરમાં તો ચાલ મારી સાથે તો મેં કીધું ચાલો હું પ્રોગ્રામ જોઈશ ત્યાં હું ગઈ તો મને કે તું પણ એક ગીત ગાને નામ લખાવવું પડે કલાકારમાં અરે મીધું મને કઈ આવડતું જ નથી એટલે ભજન મારી પાસે તૈયારી નથી કોઈ ભાઈ પાસે બેઠા બેઠા મેં માં ગીત લખાયું રણુજા વાળો મારી કાળજાની કોર જે સોંગ માં મારો જેવો વારો આવ્યો હું બહુ નાની ત્યારે કેટલી હશે સોળ વર્ષ એટલે અત્યારે ટ્વેન્ટી નાઇન કોઈ હિરોઈનો કે નહીં મને પ્રોબ્લેમ નથી કેમ કે મારા ચાહકો કદાચ હું પાંત્રીસ વર્ષની એજ તો કે ના ના ફરી પછી એ મેં સોંગ ત્યાં રજૂ કર્યું એ સોંગ મેં ગાયું બહુ લોકો બોમ્બે થી મહેમાનો આવ્યા હતા આ છોકરી બહુ સારું ગાય છે નાની છે તો મને તો હાર્મોનિયમ ના સુરની બી ખબર નહોતી હું કયા સુરે ગાઉં છું તો એક કલાકારે મારી સાથે હાર્મોનિયમ વગાડ્યું મારી માટે બહુ જ ઘોર થઈ રૂપિયાની તો મેં કીધું પૈસાનું હું શું કરું એટલે ભાઈ તમારે લઈ જવાના છે તો મારા મારા જે લોકો હતા બધા લઈ લીધા પૈસા પણ મને ત્યાંથી કે એક સોંગ ગાવ એટલે મેં કીધું મારી પાસે તો સોંગ નથી હવે તો નહીં નહીં કે લાલ મોરી પત્ર રખ્યો પેલા લે એ ગાઉ અરે મેં કીધું મારી પાસે કોઈ તૈયારી નથી મારી પાસે આ મને ખબર નથી કે આટલું હું આ ઘરેથી ગાઈ શકું છું ભજનો એમ પછી ચાલુ વરસાદની અંદર ત્યાં રણુજાની બધા અત્યારે બી હું દુકાન ને જોઉં છું તો મને આમ હૈયું આવે છે મારું કે એ ત્યાં એક કલાકાર ની કેસેટ લઈ અને મેં ત્યાં ચાલુ વરસાદમાં ગીત લખ્યું અને ત્યાં મેં ગાયું લોકો સ્વીકારો કે શું આનો અવાજ છે એમ કે પછી તો ઘણી બધી માંગ થવા મળી ત્રણ દિવસ રોકાવ ત્રણ દિવસનો મેળો પછી શું થયું કે એ દરમિયાન મારા પપ્પા આવ્યા એમને ખબર પડી કે મારી છોકરી ગાવા ગઈ છે એટલી બધી ધમાલો થઈ એટલો બધો પ્રોબ્લેમો કર્યા કે મારી છોકરી સ્ટેજ ઉપર નહીં એ તો પછી અમે ઘરે ગયા ઘરે ગયા પછી જ ત્રણ દિવસની અંદર કરણપરા ચોક જે અમારા રાજકોટમાં ખૂબ જ ફેમસ છે એમને લેડીઝ કલાકારની જરૂરત હતી અને અત્યારે મારા પીએ તરીકે કામગીરી કરી રહ્યા છે એવા દીપુભાઈ મારી ઘરે આવ્યા અને એક મારા મામાએ સજેસ્ટ કર્યું જે હાજી રમકડું એ મારા આમ ફૂવા થાય છે પણ મામા કે એમને સજેસ્ટ કર્યું કે એના પપ્પાને હું ના કહી શકું પણ જો એ છોકરી સારું ગાય છે તારે લઈ જાય હોય તો કરણપરામાં એ કરણપરામાં હું ગઈ ટૂંકમાં વાત કરું તો લોકોએ એવું કીધું કે ભાઈ જરૂરત આ સિંગર ઠીક છે ચાલશે રાખો સાઈડમાં કોઈ નહીં મળે તો ચલાવી લેશું એવી લોકોએ મને સ્વીકારી આઠ વર્ષ મેં ત્યાં ગાયું ત્યાંથી મારો સિતારો આવ્યો પછી એક સ્ટુડિયોના માલિક મને મળ્યા એમણે મારી કેસેટો બનાવી અને મેન્સ મેન્સ જે પહેલી શરૂઆત થઈ રણુજા રણુજા મંદિર જેને હું રામાપીને અજીબ બી માનું છું બે ત્રણ મહિને બે ત્રણ મહિને હું રણુજા જાઉં છું મોટા રણુજા રામદેવડા રાજસ્થાન જેને હું દિલથી માનું છું મારી કુળદેવી ખોડિયાર છે પણ હું રામાપીને ખૂબ જ માનું છું અને ફરીદાજી અમે સાંભળવા માંગીએ છીએ એ જ ગીત જે પ્રથમ વખત ગાયું હતું આપે અને જેનાથી આપને બ્રેક મળ્યો અને આપ જેમની ખૂબ જ આસ્થા રાખો છો તેમની ઉપર બસ એ જ ગીત દર્શકો માટે આમ તો બઉ સમય થઈ ગયો મેં ગાયું એમને અને એ બી લખી ગયું એટલે એકજા ને માથે બોલે ઝીણા મોર બોલે જીણા મોર જુઓ રણુજા વાળો બાવો રણુજા દર્શક મિત્રો જોયું તે પ્રમાણે એક બ્રેક મળ્યો છે અને એ બિલકુલ રણુજા વાળો એટલે કહી શકાય કે પૂરેપૂરા સુરીલા સ્વરો આપણે હજી સાંભળીએ છીએ વર્ષો વર્ષ સાંભળતા રહીએ છીએ પરંતુ સમય થયો છે એક અલ્પ વિરામનો મળી એક નાટકા બ્રેક બાદ અને એને પગે લાગું નહીં ત્યારે પેલી વર્ષોથી છુપાયેલા આંસુ માના માટે છુપાયેલા આંસુ એક એક બહાર આવે माता इतने भगवान की स्वरूप जो माया भगवान भगवान जो जो है ऑप्शन और जो मारे नीचे वक्त जन्म लेवाना है तो मारे एक मदद किसी मां रविवारे सवारे 11:30 कलाके के फक्त गुजरात न्यूज़ पर આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે સ્વર કિન્નરી ફરીદા મીર સાથે ફરીદાજી બ્રેક પહેલા આપણે કીધું તે પ્રમાણે કે પપ્પાનો સેજ પણ ઈચ્છા નહોતી ખાસ કરીને પપ્પા ગુસ્સે પણ થયા હતા જ્યારે પહેલી વાર આપણે પરફોર્મ કર્યું તેવી તેમને જાણ થયા બાદ પરંતુ જે પ્રમાણે રાજકોટમાંથી આપને ઓફર આવી કરણપરામાં અને ત્યારબાદ સળસડાટ કહી શકાય કે નોન સ્ટોપ ઇનિંગ જે ફરીદા ફરીદાબીરની ચાલી છે ફરીદા મીર આટલા બધા પ્રોગ્રામ્સ કરે છે મારે મારે ખાસ એ પૂછવું છે આપણે પહેલા જ એક ઉલ્લેખ કર્યો કે હું મીર છું મીર છું અને અમારામાં કલા તો હોય જ પરંતુ એક બિંગ મુસ્લિમ અને સાથે સાથે જ્યારે હિન્દુ ધર્મ ના આ બધા ગીતો ભજનો ગાવામાં આવે છે દરેક સમાજમાં દરેક કોમમાં કટ્ટરવાદીઓ હોય છે જે લોકો ક્યાંક રોકતા હોય છે હિન્દુઓને મુસ્લિમના કોઈક કદાચ કોઈ કવાલી કેવું ગાતા હોય તો એને પણ ક્યાંક ટોકતા હોય છે આપને પણ શું આવા કટ્ટરવાદીઓના મેણા ટોણાનો અથવા તો ક્યાંક કટાક્ષનો સામનો કરવો પડેલો છે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે થોડું ઘણું નહીં પણ ઓવર કરવું પડ્યું છે એટલું બધું સંઘર્ષ કરીને હું અહીં સુધી પહોંચી છું કે મને ખબર નહોતી કે હું આ અવાજથી લોકો સુધી ભજનનું રસપાન કરાવડાવીશ કે ગરબા કરીશ કે ગરબા ગાઈશ પણ આ કુદરતી છે કલા તો આપી હતી એ દરમિયાન બહુ વિરોધ થયા હતા કે મને બહારથી એવું જાણવા મળ્યું હતું પણ લોકો મારા સુધી મારા મોમીડિયન ભાઈઓ કે આ એમને એવું કોઈ નથી કર્યું કે હું સ્ટેજ ઉપર હું ના જઈ શકું આવો ત્રાસ મારી માટે નથી થયો પણ મેણા ટોળા ખરા કે ભાઈ મુસ્લિમ દીકરી હોવા છતાં બી આવું બધું કરે છે આ છે તે છે જેટલા સમજદાર મુસ્લિમ છે એમની વાત નથી આ જે લોકો કલા ને સમજે છે ગર્વ છે કે ભાઈ મુસ્લિમ ની દીકરી છે છતાં બી આટલી બધી આગળ છે એમ કહી શકે કે મુસ્લિમ ની દીકરી છે મીર એટલે અમારી મુસ્લિમ છે પણ ઘણા લોકો જે નથી સમજી શકતા એ લોકો એવું કે છે કે ભાઈ મુસ્લિમ છે ને આવું બધું કરે છે આ છે તે છે એવું ઘણો બધો સંઘર્ષ મારે કરવા પડે મોહમ્મદ રફી જેવા પણ એક એમને પણ રામ અને

કોઈની છેડતી કરતા હોય કોઈ જનરલી હું ક્યારેક મારો અનુભવ કહું કે ફોર વ્હીલર ગાડી લઈને હું જતી હોય પણ એ દરમિયાન હું ક્યારેક ક્યારેક એક્ટિવાલ ને બી જતી હોય મને આમ એન્જોયનું મન થાય ભલે દુપટ્ટો બાંધીને જતી હોય પણ જ્યારે હું દુપ્પટો બાંધીને જતી હોય અમદાવાદનો અનુભવ કહું મારો કે મને એક્ટિવા લઈને જવાનો શોખ થાય કે કોઈ મને જોવે એ રીતે જાઓ પણ ફ્રી ડ્રેસમાં પેન્ટ શર્ટ પહેરીને એવી રીતના બિંદાસ ફરી શકું એવી રીતે જતી હોય ત્યારે લોકો છોકરા જે મારી સામો જોતા હોય ત્યારે હું જનરલી એવું વિચારું છું કે આજે હું ફરીદા મીર છું તો એમ થશે કે બેન સોરી સોરી ખબર પણ જનરલી છોકરીઓ સાથે આવી રીતે કરતા હશે ખરી આમ કોમન કોમન લેડીઝ ગર્લ્સ માટે આવું વિચારું છું અને ત્યારે મને અનહદ ગુસ્સો આવે છે કે ઊભો રાખીને એમ કંઈક કહી દઉં એમને એવું અને ડ્રિંક્સ અને જૂઠું કોઈ બોલે છે એમનાથી મને જબરજસ્ત ગુસ્સો આવે છે આપે કીધું તે પ્રમાણે કે સ્ટેજ ઉપર ક્યારે કોઈ ડ્રિંક કરીને આવેલું હોય ને એના કારણે પરેશાન થાય મને મને સ્ટેજ નો એક એવો એક્સપિરિયન્સ આપો કે જેની અંદર મને ખ્યાલ

મને કોઈ યાને એવું કહી દે કે હવે હા હવે અત્યારે આગળ વધી હવે કાલ સવારે હવે અમે આવી બાઇક ઉપર ફેરવતા હતા કે મારો સાથ હતો એ વસ્તુ અત્યાર સુધીમાં બની નથી કોઈનો મેં સાથ નથી લીધો અને પહેલેથી હું આ રીતે સ્વભાવથી રહી છું કે મને કોઈ સ્ટેજ ઉપર આવીને જનરલી ચાલતું હોય સ્ટેજ ઉપર આવું કે આવીને કોઈ નોટ લગાવે સોની નોટ લગાવે કોઈ લેડીને બહુ મોજ આવે તો માથે લગાવે ફૂલનો હાર પહેરાવે આવું મને ગમતું નથી સ્ટેજ ઉપર દૂરથી પૈસા નાખતા હોય ગોર કરતા હોય જે પેટી ઉપર એ દૂરથી નાખે એ વસ્તુ અલગ છે એના સ્ટેજ મારા સ્ટેજની બાજુમાં કોઈ ડાન્સ કરે એની એન્જોય કરતા હોય એ વસ્તુ બરોબર છે પણ જબરજસ્ત ગુસ્સો મને ત્યારે આવતા આવે છે કે જનરલી અમુક લોકો જે ભજન ભજનભાવ કરતી હોય છે લેડીઝો એને કોઈ અલગ દ્રષ્ટિથી જોવે છે અને એની સામે બેસીને જે પોતે રિંગ્સ કરીને કે આમ પોતાની સત્તામાંથી જે પાવર જમાવતા હોય રૂબાબ કરતા હોય એ વસ્તુની મને જબરજસ્ત નફરત છે અને કદાચ ડાયરો મૂકી દઉં તો ભલે અને એની સામે એ જવાબ આપી દઉં ત્યારે જ મને સંતોષ થાય કે હું એને જવાબ આપી દઉં એ ટાઈપનો કે આ ટાઈપની બધી લેડીઝો નથી હોતી અને મને આ વસ્તુ ગમતી નથી કોઈ કોઈ આવીને નોટ લગાડે કે મને મને કરે વસ્તુ ગમતી અહીંયા ડાયરો બંધ થઈ ગયો હોય ને કાંઈ જવાબ મળી ગયો હોય ઓકે ફરીદાજી ફરીદાજી કીધું કે આ રીતે ગુસ્સો ખાસ એવા ટાઈમે આવે છે કે આવી રીતે કોઈ ન્યુસન્સ વેલ્યુ જયારે આવે ત્યારે અને એમાં પણ જેમ કીધું આપે કે ક્યાંક મહિલાઓના આત્મસન્માનનું જે હનન કરતા હોય એવા લોકો આપણે હા અને એમાં એવું છે કે અમુક લેડીઝો એટલા માટે સહન કરતી હોય છે કે આપણા પ્રોગ્રામો વયા જશે આપણે એવી ચિંતા નથી મને મારા ચાહકો ઉપર વિશ્વાસ છે કે જેને ફરીદા મીની જરૂર છે બોલાવવાના આપના ચાહકો વિશેની જ વાત કરું તો એવા કોઈ ક્રેઝી ચાહક નો એવો કોઈ અનુભવ કહો કે એ જીવનભર નહીં ભૂલી શકો તમે એવા ઘણા અનુભવ છે મને એક 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 નાની વાત કરી દઉં કે લોકો જો હું આ વાત કરીશ તો લોકો એને અલગ દ્રષ્ટિથી જોશે પણ હું મારા ચાહકોને જે મને ફોન કરતા હોય છે મારી સાથે વ્યવસ્થિત વાત કરતા હોય છે એ એની ઉપર મને માન થાય છે કે ચલો આજે હું પિક્ચરની અંદર કામ કરું છું તો બી મને સ્વીકારી મેં જોયું છે ઘણું કે હિન્દી ફિલ્મોની અંદર જ્યારે સિંગર હિરોઈન બને તો એનો ક્રેજ ખતમ થઈ જાય છે ત્યારે લોકોએ મને સ્વીકારી છે ગુજરાતી ફિલ્મોમાં બી મારા ચાહકોનો તો મને ઘણા બધા અનુભવ છે પણ જયારે હું બગોદરાની અંદર એક હોટેલ છે ત્યાં હું સેલ્ફ ડ્રાઈવ કરીને જતી હતી અને એમને ખબર પડી કોઈ ને એક છોકરો વેટર મને યાદ અંદર ચા દેવા માટે આવ્યો તો એમને કીધું ફરીદાબીન તમે એટલે મેં કીધું હા કેમ હું બિંદાસ જ વાત કરતી હું બધા સાથે કોઈની સાથે ઈગો રાખતી નથી કેમ કે ઈગો ઈશ્વર ને પસંદ નથી એટલા માટે અને એમની સાથે વાત કરી તો મને કે તમે ડ્રાઈવ કરો છો મેં કીધું હા હું અમદાવાદ થી રાજકોટ સુધી ડ્રાઈવ કરીને જાઉં છું ત્યારે છોકરાએ કીધું કે મેડમ તમે ધીમે ચલાવજો હો મેં કેમ મારી ગાડી એમને મજાક કરી એમને કહું તો એકસો વીસ ચલાવું નઈ નઈ નહીં નહીં તમે અરે મેં કીધું એ તો ભગવાનને મંજૂર નહીં હોય તો આપણે હું અહીંથી તારી પાસે ચા પી જઈશ ને ત્યાં જઈને પૂરું થઈ જશે મારું નહીં નહીં અમારા માટે એવું બોલે હું એની સામુ બે મિનિટ જોઈ રહી કે એકસો વીસ ભલે તમે ગાડી ચલાવો પણ હું એવું ઈચ્છું છું કે ધીમી ચલાવો મેં કેમ ધીમી શું કામ ચલાવું તો કે અમારા માટે એટલે એ વસ્તુ મને એટલી બધી ગમી સ્વીકારી લીધા છે ને બિલકુલ તમારા તમારે અંગત બનાવી દીધા છે લોકોએ ફિલ્મની વાત કરી આપે ફરીદાજી કે એક સિંગર હતા ને સિંગર બાદ આપ ફિલ્મની અંદર પણ આપે પ્રવેશ કર્યો અને એ ફિલ્મ પણ ખૂબ જ સુપરહિટ ગઈ હતી કલેક્શન પણ સારું મળ્યું ફિલ્મની અંદરનો અનુભવ જો કદાચ ફરીદા મીરને પોતાની જાતની ઓળખાણ આપી હોય પોતે જ પોતાની ઓળખાણ આપી હોય તો ફરીદા મીર એક સિંગર તરીકે ઓળખાણ આપે કે અભિનેત્રી આપે કઈ ઓળખાણ એને ગમે છે હવે હું જે સિંગર છું એ મને વધારે ગમે છે અભિનેત્રી છું એ મારો શોખ છે અને મારી ખુશીથી કામ કરું છું એ બી મને એમ થાય કે પ્રોગ્રામની અંદર હવે આ પંદર દિવસનો મહિના દિવસનો રેસ્ટ લેવો છે

મારો અભિનય જાતે જે મને આવડતો હતો એ જ કર્યો છે મેં હું નકલમાં માનતી નથી મે સિંગિંગમાં બી કોઈની નકલ નથી કરી ફિલ્મમાં બી કોઈની નહીં અને આગળ કદાચ કોઈ બી કામ તો એમાં કોઈની નકલ નહીં કોઈની અકલ નથી હોતી કોઈ દિવસ હિરોઈન કઈ પસંદ સ્નેહલતા વાત બાત ઓકે સ્નેહલતા જે એટલા માટે પસંદ છે કે એમની જે ડાયલોગ બોલવાની છટા છે એમની અદા છે કેમેરા લુક આ બધું એમનામાં સમજણ છે જે અત્યારની હિરોઈનોમાં નથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપની પહેલી જ ફિલ્મ આટલી સુપરહિટ ગઈ હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ ઘણા એવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે ફરીદા મીરને ઈશ્વરના આશીર્વાદ પણ છે લક્ષ્મીજીની કૃપા પણ છે ક્યારેક ફ્યુચરમાં ક્યારેક પ્રોડ્યુસર તરીકે એક અલગ ફિલ્મ બનાવવાનો વિચાર કરો વચ્ચે મેં વિચાર કર્યો તો કે હું પણ ધાર્મિક ફિલ્મ બનાવું કે લોકો સ્વીકારે છે પણ એટલો ટાઈમ ના આપી શકું હું કેમ કે ગુજરાતી ફિલ્મ એક પ્રોડ્યુસર તરીકે બનાવી તો પૂરતો ટાઈમ આપવો જોઈએ એમાં એમાં અને આજ એક મહિનો કે બે મહિના સ્ટોરીમાં બધામાં ધ્યાન આપું તો મારા મારા દર્શકો જે ચાહકો છે પ્રોગ્રામ માટેના જી એ વ્યસ્ત વ્યસ્ત થઈ જાય ઓકે ઓકે અહીંયા આપણે વાતને ક્યાંક વ્યસ્ત કરીશું દર્શક મિત્રો આપનો જે સૂર જામી ગયો છે અત્યારે ફરીદામીની વાતો સાથેનો એને થોડોક વ્યસ્ત કરું છું સમય થયો છે કે વિરામનો મળે એક નાનકા બ્રેક બાદ

રવિવારે સવારે અગિયાર ત્રીસ કલાકે ફક્ત ગુજરાત ન્યૂઝ પર ફરી સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે ફરીદા મીર સાથે ફરીદાજી બ્રેક પહેલાં આપણે કીધું તે પ્રમાણે ફિલ્મો વિશે પણ આપને ચિંતા છે ક્યાંક સમય મળે તો એક સારી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું પણ આપ વિચારી રહ્યા છો ગીત સંગીતની વાતમાં આવું તો અગેન ક્યાંક એવું લાગે છે ખરું કે ડાયરો ખાસ કરીને જે જે સંગીત સાથે જે એક ફિલ્ડમાં આપ જોડાયેલા છો ડાયરો ફરીદા મીરનો ડાયરો હોય તો કદાચ ભરચક હોય બાકી ડાયરો એનો જે રંગ છે એ ક્યાંક ધીરે ધીરે ગુમાવતો એવું લાગી રહ્યું છે શકને હું જ્યાં સુધી પ્રોગ્રામો કરું છું જ્યાં જ્યાં એને કચ્છ કાઠિયાવાડ ગુજરાત વિદેશ સુધી હું કાર્યક્રમો આપું છું ત્યાં સુધી તો મને મારો માહોલ જોઉં છું ત્યારે હું નથી લાગતું પણ પ્રોબ્લેમો એવા છે કે જ્યારે હું સ્ટેજ ઉપર બેઠી હોય ત્યાં સુધી મારથી નીચે ના ઉતરાય ક્રાઉડ લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર ઓડિયન્સ હોય છે

બાકીના જે પણ કલાકારો છે તેમાં પણ ઘણા મારા સંબંધમાં પ્રોગ્રામ કરવા જવું જવું પડતું હોય છે ત્યારે ઘણા બધા નામાંકિત કલાકારો બી હોય છે જેમાં હું જાઉં તો હું એવું માર્કિંગ કરતી હોઉં છું અને મારા પ્રિયને કહું બી કે મને એવું લાગે છે કે આમાં જ્યારે ક્રાઉડનેસ શું જોઈએ છે આજે ક્યારે આપને સ્પેસિફિક જયારે પણ જાઉં છો ત્યારે નક્કી નથી કરતા કે મારે આ સ્ટેજ ઉપર ગીતો ત્યાં જોઈને જે માહોલ છે એ પ્રમાણે આપ ઓકે ફાઇન સંગીત અને ગીતનો બહુ જ એકબીજા વગર ચાલે એકબીજાના પૂરક છે ફરીદા મીરને ફરીદા મીરનું ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ કયું એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફરીદા મીરને પોતાનું ગીત રજૂ કરવું ગમે જનરલી અમારા ડાયરામાં વધારે જે માહોલમાં હું છું એમાં બેન્જો હાર્મોનિયમ તબલું અને ઢોલ આ વધારે હોય પણ મને તો બધા વાજિંત્ર ગમતા હોય કે ભાઈ જે વાગે એની અંદર વધારે મને ઢોલ એ બી મારા ચાંદ ચાંદનો યસ મારો સવાલ ત્યાં જ આવે છે નેક્સ્ટ કે ચાંદ અને ફરીદા આ બંનેનું કોમ્બિનેશન હોય ત્યાં પરફોર્મન્સ ફરીદા ફરીદાબીરનું અદ્ભુત થઈ જાય છે જો કદાચ ચાંદની ગેરહાજરી હોય તો મને મને કમી લાગે છે અને એવા ઘણા પ્રોગ્રામો થયા હોય છે કે એ બી ફિલ્મોમાં કામ કરે છે ચાંદી પણ જ્યારે પ્રોગ્રામમાં નથી હોતો ત્યારે હું પ્રોગ્રામ કરી લઉં પણ ક્રાઉડમાંથી અવાજ થતો હોય છે કે અમારો ચાંદ ક્યાં છે અમારો ચાંદ ક્યાં છે ત્યારે માઇકમાં એવું કેવું પડે કે ભાઈ તમે ફોન કરીને પૂછો તમારો ચાંદ હીરો બની ગયો છે આવું કેવું પડે છે પણ મને બી બહુ કમી લાગે છે કે આજે ચાંદની ઢોલ ઉપર જે પકડ છે તેના કરતાં સાથે સાથે એનો અંદાજ છે એને લોકો વધારે પસંદ કરે છે એમની એમની કઈક રજવાત હું એમને જ્યારે એ ઢોલ વગાડતો હોય છે તો એમને જોઈ લઉં છું આમ કે ચાંદ જ્યારે સ્ટેજ ની નીચે હોય છે ત્યારે ચાંદ મારો કઈક અલગ હોય છે ચાંદ મારો નાનો ભાઈ છે એ કઈક અલગ હોય છે અને જ્યારે હું એને ઢોલ ઉપર જોઉં છું ત્યારે સ્વરૂપ કઈક અલગ હોય છે અને એ પણ આપણે જણાવી દઉં કે ત્રણ બેનો માથે અમારો ચાંદ ભાઈ એક દીકરો પછી ત્રણ ભાઈઓ મારે પણ એક દીકરો અને ચાંદ રાતને દિવસે એમનો જન્મ થયો છે એટલે એમનું નામ ચાંદ પાડ્યું છે પણ જ્યારે ઢોલ વગાડતો હોય છે ત્યારે હું બે મિનિટ મારું ગીત ભૂલીને ને એમને જોવા રાખું છું કે વાહ ચાંદ મારો ગૌરવ છો તું એટલે મને આનંદ થાય છે કે આજે આજે મારું મીર કુટુંબ નું ગૌરવ છે કે એમને લોકો જોઈને એવું કહે છે કે વાહ ચાંદ વાહ આજ ફરીદા તો એ સામે પોતે ક્રેજ ઉભો કરે છે અને મારી સાથે ઝઘડતો હોય છે સ્ટેજ ઉપર એને મીઠો ઝઘડો કરે છે કે દીદી તમારો ક્રેજ છે તો આજે મારો બી ક્રેજ છે જો મારા લોકો બી છે એમ કરીને લોકો સામે અવાજ કરાવડાવે છે અને ચાંદ જ્યારે સ્ટેજની નીચે ઉતરે છે રાઉન્ડ પૂરો કરીને લોકો એમને બી ઘેરી લે છે ઓકે ફરીદાજી અહીંયા રોકીશ દર્શક મિત્રો આપને એક નવો પહેલું બતાવું છું કે ફરીદામીર જાણીતા ગાયક તો છે જ

અને એમની સાથે મને ઘણા બધા પ્રોબ્લેમો બી થયા મારા ઘરમાંથી બી મારા રાજકોટ માથે બી પ્રોબ્લેમો થયા મારા પરિવારમાંથી બી પ્રોબ્લેમો થયા છતાં બી મેં મારી કામગીરી ચાલુ જ રાખી છે અને એમની સાથે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ગવર્મેન્ટ કમાન્ડો બી આપેલું છે મારી સાથે જે સતત મારી સાથે જ રહે છે એમની સાથે મેં દુધઈમાં એક ટ્રક પકડ્યો હતો એમની સાથે ઘણા બધા ટ્રકો મેં પકડાયા છે અહીંયા અડાલત ચોકરીએ અહીંયા ગુજરાતમાં આવ્યા એમનાથી કામગીરી સારી કરી છે મેં અમારી બકરી ઈદના પહેલા ત્રીજા દિવસે રિલીફ રોડ ઉપરથી મેં ચાર વાછેડા અને બે ગાયો પકડી હતી જીવ બચાવ્યો હા જીવ બચાવ્યો છે મેં મને ખબર હતી કે આ કતલ થાય મને એમ થયું કે જેટલું મારાથી બચે

હું જયારે મારા લોકોની સામે બેસું છું જ નવમી તારીખે નવ ડિસેમ્બર મારા પપ્પાને પેરેલીસ થયું જયારે મને ખબર પડી મારા પપ્પા ઉપર મને ખૂબ જ ગર્વ હતો એટલો બધો ગર્વ કે બહુ સારી વગાડે અત્યારે પેરેલિસ થયા પછી એમના હાથ ચાલતા નથી દસ ડિસે નવ ડિસેમ્બર એમને પેરેલિસ થયું અને દસ ડિસેમ્બર મારો બર્થડે હતો એ દુઃખ મને વધારે હતું કે નવ ડિસેમ્બર મારા પપ્પાને હાથ થયું દસ ડિસેમ્બર મારો બર્થડે હતો જે બર્થ પાર્ટી મેં કોઈ મનાવી નહોતી નકર જબરજસ્ત મારું ફંક્શન હોય રાજકોટની અંદર અને વધારે એ બર્થડે મેં ના મનાવી અને મારા દુઃખને વ્યક્ત કરી દીધું સૌથી વધુ હેપીએસ્ટ મોમેન્ટ ખુશીની મોમેન્ટ કઈ હતી અત્યાર સુધી લાઈફ વધારેમાં વધારે ઘણીવાર મારા દર્શકોની મને ચાહના મળતી હોય છે એમને દાદ મળતી હોય છે એટલે હું ખુશ જ હોઉં છું સ્ટેજ ઉપર પણ વધારે ખુશી મને જ્યારે ગવર્મેન્ટ એવોર્ડ મળ્યો મને દુખડા આરો દશામાની બેસ્ટ સિંગર તરીકે જ્યારે એમને એવોર્ડ મળ્યો ત્યારે ઓવર ખુશ હતી ઓકે ઓકે ફાઈન ડ્રાઇવિંગનો કેવો શોખ અને કેવું ડ્રાઇવિંગ અમે ફાસ્ટ ડ્રાઇવિંગ અમે છે કે ડ્રાઇવિંગનો મને ઓવર શોખ છે

હજી એ મારો ચાંદ મારી સાથે છે પણ આજ કદાચ હું મેરેજ કરી અને આ ગાવાનું કદાચ છોડું કે ઓછું કરું તો મારો ભાઈ મને એટલું જ હોવું જોઈએ કે હજી મારો ભાઈ ચાંદ હજી એજ એ જ યાને ફરીદા મીર સાથે પ્રોગ્રામ કરે છે એટલા જ પ્રોગ્રામ એટલી લોકોની ચાહના છે આમારો એક સપનું છે કે મારા અને 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 અંતમાં અંતમાં એક મારું ફેવરેટ અને આપના બધા જ જેટલા પણ ચાહકો છે કદાચ એમનું ફેવરેટ હશે મને આ ગમે છે એટલે સ્પેસિફિકલી આપણે ડિમાન્ડ કહું છું નગર મે જોગી આયા શું વાત છે પ્લીઝ નગર મે જોગી આયા એટલું બધું ફેવરેટ છે કે એ ભજન તમામ કલાકારો ગાયું છે પણ એમાંથી મને કાઈક મળ્યું છે જે હું આપને કહીશ નહીં આપણે પેલા કીધું કદાચ હું હાર્મોનિયમ બી રાખત એમના વગર ગાવું થોડું મુશ્કેલ છે પણ આપ સ્વીકારી લેજો નગર મેં घर યશોદા કે ઘર આયા કે સબસે હે નામ નામ ભોલેનાથ ભોલેનાથ થેન્ક યુ વેરી મચ સબસે બડા હૈ તેરા નામ ફરીદાજી નું નામ પણ બહુ જ મોટું છે આ ઇન્ડસ્ટ્રી ની અંદર અને 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 ખાસ કરીને દર્શક મિત્રો જોયું તે પ્રમાણે એક વ્યક્તિત્વ પરંતુ તેના અલગ અલગ પહેલું એક સિંગર એક અભિનેત્રી અને સાથે સાથે ગૌ રક્ષાનું કામ કરનારી એક મહિલા અને એના કરતા પણ વધુ એક મીઠી અને ચિંતા કરતી બહેન ફરીદાજી આપની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી દર્શક મિત્રો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે થેન્ક યુ વેરી મચ્છ